ધોરણ બે કલ્લોલ ગુજરાતી પર્યાવરણની સાથે પોથીમાં પાઠ 10 કામ કરીએ કલક 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 એમાં આપણે હવે સાથે પોથીમાં પ્રશ્ન 11 કરવાનો છે. જો તમને પ્રશ્ન 11માં કીધું છે તમારે મિત્ર સાથે વાતચીત કરવાની છે. આ પ્રશ્ન મૌખિક પ્રશ્નના જવાબનો છે. તો પહેલો પ્રશ્ન છે, ઘરમાં મમ્મી કયા કયા કામ કરે છે? તો આપણા ઘરમાં આપણે મમ્મી શું કામ કરે? રસોઈ બનાવવાનું, ઘરને સફાઈ કરવાનું, કપડાં ધોવાના, વાસણ ઘસવાના, એ સિવાય ઘરના તમામ કામ આપણી મમ્મી કરે છે. બીજું, ઘરમાં પપ્પા કયા કયા કામ કરે છે? તો પપ્પા પહેલાં તો ઓફિસમાં અથવા નોકરી પર જઈ પૈસા કમાય છે અને પછી ઘરમાં ખરીદી કરવાનું કામ કે નાનું મોટું કોઈ પણ કામ પપ્પા કરે છે. ત્રીજું, તમે ઘરમાં કયા કયા કામ કરો છો? તો આપણે ઘરમાં મમ્મીને નાના નાના કામમાં દાખલા તરીકે વાસણ ગોઠવવા, નૂછવા, કોઈ કરિયાણાની દુકાનથી કોઈક વસ્તુ લાવી આપી, એવા નાના નાના કામ આપણે મમ્મીને કરવા લાગ્યા છે. તમને કયા કયા કામ કરવા ગમે છે? તો તમને કોઈ જે કામ કરવા ગમતા હોય, દાખલા તરીકે તમને ઘરમાં પોતું મારવાનું ગમતું હોય, ક્યાં રમવાનું ગમે તમને, બરાબર ને? સાથે સાથે તમે મમ્મીને કોઈ નાના મોટા કામમાં પણ મદદ કરો છો. તમને કયા કામ કરવા નથી ગમતા? તમને જે કામ કરવા ના ગમતા હોય તે તમારે ચર્ચા કરવાની છે. તમે પડોશીના કામ કામ કરો છો કયા કયા? આપણે આજુબાજુમાં પણ આપણે કોઈકને નાનું એવું કામ હોય કે કરિયાણાની દુકાનથી કંઈક વસ્તુ લાવી હોય અથવા દૂધ દહીં છાશ કંઈક લાવવું હોય તો આપણે લાવી આપીએ છીએ. એટલે આપણે પડોશીને પણ થોડા નાના મોટા કામમાં મદદ કરીએ છીએ. પ્રશ્નવાર, પહેલાં શું પછી શું ક્રમમાં ગોઠવો? જુઓ, તમને અહીંયા ચિત્ર આપ્યું છે અને એક નંબરમાં તમને કીધું છે ઘરમાં પોતું કરવું. અહીંયા તમને ચાર ચિત્ર આપ્યા છે, ત્રણ ચિત્ર આપ્યા છે. એમાં તમને પહેલાં આપણે સૌ પ્રથમ શું કરીએ? તો પહેલાં એક નંબર આપણે ડોલ લઈશું, પછી એમાં પાણી ભરીશું અને પછી ત્રણ નંબર અહીંયા આપણે પોતું કરીશું. આ પ્રમાણે તમારે ચિત્ર જોઈ ક્રમ 1, 2, 3 નંબર ખાનામાં તમારે લખવાના છે. શાક લેવા જવું. શાક લેવા જવા માટે આપણે પહેલાં શું કરીએ? થેલી લઈએ ને, થેલી લેવાની. પછી આપણે બજારમાં જઈએ, ત્યાં પણ શાકની લારીવાળું દેખાય એટલે આપણે પૈસા આપી શાક ખરીદીએ. એટલે અહીંયા ત્રણ નંબર તમારે લખવાનું. હવે કહે છે દફતર ભરો. દફતર ભરવા માટે આપણે પહેલાં દફતરને લઈએ, એક નંબર અહીંયા લખીશું. પછી 2 નંબરમાં બધી બુક આપણે ચોપડા ગોઠવીશું અને પછી ચોપડી ગોઠવાઈ ગઈ પછી આપણે દફતરને વ્યવસ્થિત બંધ કરીશું એટલે આપણે અહીંયા 3 નંબર આપીશું. ત્યાર પછી છે રૂમાલ ધોવો. 4 નંબર આપણને કીધું છે. રૂમાલ ધોવા માટે આપણે પહેલાં શું કરીશું? રૂમાલ ઉપર આપણે સાબુ ઘસીશું, પછી એને બ્રશ વડે સાફ કરીશું અને 3 નંબરમાં આપણે એને પાણી વડે ધોઈશું. આ પ્રમાણે તમારે બધી ક્રિયાઓમાં 1 થી 3 નંબર લખવાના છે. હવે પ્રશ્ન 13, ગીતમાં ખૂટતા શબ્દ લખો. તો આપણે સ્વાધ્યાયમાં ગીત આપીશું ને, બા પેલા બાગમાં દોડી દોડી જાઉં. તમારે ગીત જોઈને અહીંયા પ્રશ્ન 13માં કાવ્યની પંક્તિ પૂરી કરવાની છે. પ્રશ્ન 14, વાંચો અને વાતચીત વધારો. જો અહીંયા આપણે પહેલાં સૌપ્રથમ જોઈએ, સાંજ પડી સૌ પક્ષીઓ પાછા આવ્યા, કલકલ અને ચકચક પણ પાછા આવ્યા, ઝાડ આખું ભરાઈ ગયું, કલબલ કલબલ, કલકલ કેમ છે ચકચક? ચકચકે કહ્યું મજામાં ચીંછી, કલકલ આજે શું કર્યું? હવે આપણે આ સંવાદ આગળ જોયા છે, તેમાં આપણે અહીંયા 2 ચકલી કાબર અને ચકલીની વાતચીત આપી છે. જે અહીંયા સંવાદ ચાલુ કર્યો છે આપણે એનો જવાબ લખીએ. જો આપણે આજે લખીશું, ચકચકે કહ્યું આજે નિશાળમાં જઈને બાળકો સાથે વાતો કરી, કલકલ કહે મજા આવી હશે ને, ચકચકે કહ્યું હા કાલે પણ નિશાળે જઈને બાળકો સાથે આપણે ગીત ગાઈશું, કલકલ કહે તો પછી હું પણ આવીશ. એટલે કહે છે હું પણ બાળકો સાથે વાતો કરીશ અને ગીતો ગાઈશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે સંવાદ પૂરો કરીને ચકચક અને કલકલના વાક્ય લખવાના છે. હવે જુઓ પ્રશ્ન 15, વાર્તા કહો અને નાટકની જેમ ભજવો. જો અહીંયા બાળકોએ અભિનય કર્યો છે કે વાર્તા નાટક ભજવું છે કે હું એક મરઘી છું, કામગરી મરઘી, ક્લક ક્લક ક્લક, મને જડ્યો છે ઘઉંનો દાણો, ઘઉંનો દાણો વાવશે કોણ, કલક કલક કલક. તો જુઓ અહીંયા તમને બાળકો અભિનય કરે છે અને એ લોકો અભિનય કરતાં કરતાં કોઈ મરઘી બન્યું છે, કોઈ કૂતરો બન્યો છે, એ પ્રમાણે બધા પાત્ર બનીને અભિનય કરે છે. તમારાનું વાંચન કરવાનું છે. પ્રશ્ન 100, નાટકમાં નીચેના પાત્રો કોણે ભજાય છે તે નામ લખો. આ તમારે હોમવર્કમાં પ્રશ્ન લખવાનો છે. તમારે અહીંયા મરઘી કોણ બન્યું છે?
તમારે તમારા મિત્રના નામ લખવાના છે કે કયા મિત્રએ કયું પાત્ર ભજવ્યું તે તમારે એને નામ લખવા છે, અને તમારે પ્રશ્ન સોલ્વ જાતે કરવાનો છે. પ્રશ્ન 17, તેઓ શું કહે છે તે તમે લખો. તમે નમૂનો અહીં આપ્યો છે. ઉદાહરણ તરીકે કીધું છે, ઘઉંનો દાણો વાવતી વખતે તો મરઘી શું કહે છે, એ ઘઉંનો દાણો વાવશે કોણ. હવે જુઓ, ઘઉં લણતી વખતે તો કૂતરો શું કહે છે, હું નહીં લણું, કૂતરાએ કહ્યું. પછી કહે છે, ઘઉં ઝૂરતી વખતે તો બિલાડી કહે છે, હું નહીં ઝૂડું, એવું બિલાડી કહે છે. હવે ઘઉં દળાવવા જતી વખતે વાંદરો શું કહે છે, હું નહીં જાઉં. રોટલી બનાવતી વખતે મોર શું કહે છે, મોર કહે છે હું નહીં બનાવું, એમ મોરલો કહે છે. તો આ પ્રમાણે તમારે પાઠનું વાંચન કરી તેઓ શું કહે છે તે તમારે લખવાનું છે. પ્રશ્ન 18, નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. જુઓ તમને અહીં પ્રશ્નના જવાબ આપ્યા છે. આપણે લખીએ પહેલો પ્રશ્ન, મરઘીનું નામ શું હતું. સૌને ખબર જ છે ને પાઠ વાંચનમાં કે મરઘીનું નામ શું હતું, કર્મી. તો તમારે જવાબ લખવાનો છે, મરઘીનું નામ કર્મી હતું. બીજું, મરઘીને શું જડ્યો. તો જવાબ શું લખીશું આપણે, મરઘીને ઘઉંનો એક દાણો જડ્યો. ત્રીજો પ્રશ્ન, ઘઉં દળવા ક્યાં જવાય. તો ઘઉં દળવા ઘંટીએ જવાય. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ, આ વાર્તામાં નહીં શબ્દ કેટલી વખત આવે છે. તો આ જવાબમાં લખીશું, આ વાર્તામાં નહીં શબ્દ 20 વખત આવે છે. પાંચમો પ્રશ્ન, વાર્તાનું શીર્ષક શું છે. એટલે વાર્તાનું મથાળું શું કહેવાય, આપણે શું આપીએ, વાર્તાનું શીર્ષક આપણે આપીશું કામગરી મરઘી. આ શીર્ષક આપણે વાર્તાનું આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય પોથીમાં તો પ્રશ્નોના જવાબ લખવાના જ છે, પણ તમારે તમારી નોટબુકમાં પણ આ પ્રશ્નોના જવાબ લખવાના છે. આ તમારું હોમવર્ક છે, તમારે નોટબુકમાં પ્રશ્ન 18 લખવાનો છે. હવે જુઓ પ્રશ્ન 19, ચિત્ર જોઈ સમજી યોગ્ય ક્રમ આપો. પહેલું, મરઘીએ પહેલાં કોને અને પછી કોને કોને કહ્યું. તો મરઘીએ પહેલાં કોને કહ્યું, પહેલાં એ કૂતરા પાસે કહે, એટલે એક નંબર. બે નંબર બિલાડી પાસે. ત્રણ નંબર વાંદરા પાસે ગઈ. અને ચાર નંબર મોર પાસે ગઈ. આ પ્રમાણે તમારે ક્રમ આપવાનો છે. બીજું, મરઘીએ લોટ બાંધ્યા પછી શું કર્યું. તો લોટ બાંધ્યા પછી એને શું કર્યું, પહેલાં મરઘીએ લોટ. તમારે આ પ્રમાણે ચિત્રમાં 1-4 ક્રમ આપવાના છે. ત્રીજું, મરઘીએ ઘઉંનો દાણો વાવ્યા પછી શું કર્યું. તો મરઘીએ ઘઉં દાણા પછી એમાં અંકુર ફૂટ્યા પછી છોડ ઉગ્યો નાનો. ત્રણ નંબર અહીંયા અને ચાર નંબર આ પ્રમાણે તમારે 1-4 નંબર આપવાના છે. બરાબર છે. હવે આપણે પ્રશ્ન 20 જોઈએ, મરઘી કોની પાસે જશે તે શોધીને ચોરસમાં લખો. તો જો તમને અહીં મરઘી બતાવી છે, અહીંયા તમને ત્રણ પંખી બતાવ્યા છે. તો મરઘી પોતાના બચ્ચા પીલું પાસે જવાની છે. બરાબર છે ને. તે પીલુંને તો તમારે મરઘીને એના બચ્ચા પીલું પાસે પહોંચાડવા માટે રસ્તો શોધીને બતાવવાનો છે, અને તમારે રસ્તો એને શોધી આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 11-20 પૂરવાના રહેશે. આગળના પ્રશ્ન એના પછીના પ્રશ્ન આપણે એના પછીના વિડીયોમાં જોઈશું.